નર્મદા જિલ્લામાં આગામી 23 માર્ચના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીના ખર્ચ ઉપર નજર રાખવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 6 જેટલી ચેકપોસ્ટ પર 12 જેટલી સ્ટેટિક સર્વેલન્સ કાર્યરત કરવામાં આવી છે, જેમાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર આઈકે પટેલના માર્ગદર્શન હેઠળ ચેકપોસ્ટ ઉપર મેજિસ્ટર વિડીયોગ્રાફર અને સહસ્ત્ર પોલીસની ટીમ તૈનાત કરી ચૂંટણીમાં રૂપિયા તેમજ અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી લોકસભા ચૂંટણીના જે દિવસથી એના કાર્યક્રમની જાહેરાત થઈ ત્યારથી જિલ્લામાં 6 જેટલી ફ્લાઇંગ સ્કવોડ એટલે બંને વિધાનસભામાં 3-3 ફ્લાઇંગ સ્કવોડની ટીમોની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમો દ્વારા સામાન્ય રીતે જે ચૂંટણી આચારસંહિતા ભંગની એમને જો કોઈ ફરિયાદ મળે તો એની તરત જ તપાસ થાય એ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે ચૂંટણીને લગતી કોઈ ફરિયાદ મળે, કોઈ જગ્યાએ નાણાંની વહેંચણી અથવા તો બીજી કોઈ જગ્યાએ કોઈ પ્રોગ્રામ અથવા તો વગર પરવાનગીએ કોઈ જગ્યાએ કોઈ કાર્યક્રમ ચૂંટણી લક્ષી થાય તો એની તપાસ કરવા માટે થઈને આ ફ્લાઇંગ સ્કવોડની રચના કરવામાં આવી છે અને આ ફ્લાઇંગ સ્કવોડ અત્યારે તે પ્રમાણે કામગીરી કરે છે.